ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં ગણિત વિષયમાં આપણે સંખ્યા સાથે રમત એની અંદર સ્વાધ્યાય નંબર 3.4 એનો પ્રશ્ન નંબર 2 છે, સામાન્ય અવયવ શોધો. હવે પહેલો છે 4 8 અને 12. હવે 4 ના આપણે અવયવ જોઈ લઈએ, તો 4 1 4 2 2 4 અને 1 6 4 8 ના જોઈ લઈએ, 8 1 8 4 2 8 2 6 8 અને 1 8 8 ના અવયવ છે. હવે 12 ના અવયવ જોઈ લઈએ, 12 1 12 6 2 12 4 3 12 ત્રણ ચોકે બાર થાય, બે છક બાર અને એક બાર બાર. હવે ચાર ના અવયવ જોઈ, એક બે ચાર. આઠ ના અવયવ જો, એક બે ચાર. બાર ના અવયવ, એક બે ત્રણ ચાર છ બાર. બરોબર. હવે સામાન્ય અવયવ પૂછવાનું, તો આપણે આના આગળના ભાગમાં વાત કરી હતી કે કોઈ પણ સંખ્યાનો સામાન્ય અવયવ તો ફક્ત એક તો હોય. પછી આમાં ચાર આવે છે, આમાં ચાર આવે છે, લઈ નહીં લેવાનું. બરોબર બરોબર, ચાર બરોબર, ધ્યાન રાખો. પછી સામાન્ય અવયવ જો લો, કયા કયા આવે, એક બે અને ચાર. બરોબર, ઉપરે એટલે આ ત્રણ સામાન્ય અવયવ છે. હવે એમ કહો મને કે ગુસા શું થાય, ગુસા એટલે બૃહત્તમ સામાન્ય અવયવ. બૃહત્તમ એટલે સૌથી મોટો, તો સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે, ચાર. બરોબર, તો અહીંયા સામાન્ય અવયવ જે કયા કયા, એક બે અને ચાર. બીજું છે 5 15 અને 25. 5 ના અવયવ પાડવી, તો 5 1 5 1 5 5 15 ના 15 1 15 5 3 15 3 5 15 1 15 25 ના ફાળવી, 25 એકા 25 પચો પચો 25 અને 1 25. આ એક ને કવાયો સામાન્ય બે વખત આવ્યો, એક ને કવાયો તો 5 માં બે વખત આવ્યો, તો બે વખત લખવાના. 5 ના અવયવ, એક નફા. 15 ના અવયવ, એક ત્રણ પાંચ નફા. 25 ના અવયવ, એક પાંચ પચીસ. હવે તમે સામાન્ય અવયવ કયો કયા નીકળે,
જોઈ લો, એક પાંચ તારે ત્રણમાં સરખે સરખા હોય પણ બે માં હોય ને એક માં ના હોય તો એમ નહીં, ત્રણે ત્રણમાં સરખે સરખા હોવા જોઈએ પ્રબળ. તો આ સામાન્ય હોય એ આ બીજો પ્રશ્ન ની પૂરો થયો. પ્રથમ ત્રણ સામાન્ય અવયવી લખો, છ અને આઠ. તો પેલા છ ના અવયવી લખીએ આપણે, જરૂર પડશે તો લઈશું પાછું. આઠ ના હોય આઠ એકા આઠ, આઠ દુ સોળ, આઠ તરી ચોવીસ, આઠ ચોક બત્રીસ, આઠ પંચા ચાલીસ, આઠ છ અડતાલીસ, આઠ સત્તો છપ્પન, અઠ્યો અઠ્યો ચોસઠ, આઠ નવા બોતેર, આઠ દા એસી, આઠ અગિયાર અઠ્યાસી, આઠ બાર છન્નું. પ્રથમ ત્રણ સામાન્ય હોય સામાન્ય હોય ગોતવાના છે. તો પેલો કયો સામાન્ય હોય છે? ચોવીસ. પછી જો બીજા અડતાલી ભેગા, પછી બોતેર બોતેર ભેગા થાય બરોબર. ખ્યાલ આવી ગયો? અહીંયા પ્રથમ ત્રણ સામાન્ય હોય એવી કીધા, એટલે આમ અનંત સુધી આવે. જેટલા અવયવી અનંત હોય તો પછી એના સામાન્ય અવયવી અનંત જ આવે બરોબર. તો પ્રથમ ત્રણ સામાન્ય અવયવી કહે ને 24 48 72. હવે આપણો ઓલામાં કેમ ગુસ્સા શબ્દ આવતો એમ લસા શબ્દ પણ આવે. તો લસા એટલે શું? તો કે લઘુત્તમ સામાન્ય અવયવી. લસા એટલે લઘુત્તમ સામાન્ય, લઘુત્તમ એટલે નાનો બરોબર. સૌથી નાનામાં નાનો સામાન્ય હોય એટલે કે 24 છે. તો 24 થયો ને આ બે સંખ્યા લસાઈ છે 6 એના. અહીં તો આપણને સામાન્ય હોય એવી શોધો ના કીધા ને, પેલા આ આવડે તો લસા શોધતા આવડે બરોબર, અને સામાન્ય અવય શોધતા આવડે તો ગુસા શોધતા બરોબર. બબતલી એક ખાસિયત. બીજું છે 12 અને 18, આના પ્રથમ ત્રણ સામાન્ય હોય એવી શોધવા. તો 12 ના ચોરાસી, બાર અઠા છન્નું, બાર નવા 108, બાર દાન 120, બાર અગિયાર 132, બાર બારા 144, બાર તેરા 156, બાર ચૌદ 169. બીજી અણ સુધી આવે ઘણા બધા આવે લખો એટલે લખીશ. હવે 18 ના હોય જરૂર પડશે તો પાછા લખશો આપણે. 18 એકા 18, 18 દુ 36, 18 ત્રી
चौपन अठार चौ बोतेर अठार पंचा नेव अठार छ एक सौ आठ अठार सत्ता एक सौ छवी अठार अठा एक सौ चुम्बालीस अठार नवा सौ बासठ अठार बार एक सौ एसी अठार अग्यार एक सौ छत्री बे नो कोई मोते कोई एक सौ आठ बराबर खेला क्यों तो प्रथम त्रण सामान्य अवयवी बराबर ध्यान में आव जो आप जो लेजो खास घड़िया तो मैं ध्यान में लंबा हो क्या सुधी लंबा एक सौ आम एवं कोई लेखी छे नहीं परंतु प्रथम त्रण सामान्य अवयवी तो आई जवाब जो चौथो प्रश्न छे त्रण अने चार ना सौ करता नाना सामान्य अवयव हवे त्रण ना अवयव गोत्या त्रण एका त्रण ત્રણ તે ઉમેરતો જવાબ એ બધા ના હોય એ તો ખડીઓ કહેવાય છ ત્રણ માં ત્રણ છ માં ત્રણ ઉમેરો નવ બાર બાર માં ત્રણ ઉમેરો પંદર અઢાર એકવીસ બરો ત્રણ સત્તા એકવીસ ખ્યાલ આવે ને ચોવીસ સત્યાવીસ ત્રીસ ત્રણ દાન ત્રીસ પછી ત્રણ અગિયાર તેત્રીસ ત્રીસ માં ત્રણ ઉમેરો તેત્રીસ છત્રીસ छत्री मतलब हमें रोमन चाली, बेताली, पिस्ताली, पताली, एकावन, तैन सत्तर एकावन, एकावन मतलब हमें रो चौपन, सत्तावन, तैन उन्नीस सत्तावन, तैन बीस साठ, पचासर, एक बीटर पचासर, है ना तैन एक पचासर, छासर, ओपन सित्तेर तरण तेवीस ओगन सीतेर तरण तो बढ़िया तो तेवीस सुधी लिखो आप तरण चौवी बोतेर तरण पच्ची पंचोतेर तरण छवी अठ्योतेर तरण सत्तावी एकासी तरण तरण उमेर तो जवाब सौ की आवर दे बताओ चौरासी अठासी नेव तानो सामनो नौ आगे तो घना बजे अनंत सामने हो गए हमें चार में चार एक चार चार में चार हो गए हो हाँ आठ में चार हो गए हो बार बार में चार हो गए हो सो चार में हो बीस चार में हो चौबीस चार सौ चौबीस थे चार मेरो अठावी बत्तीस छत्तीस चालीस चुम्बालीस चार दस चालीस चार एक चुम्बालीस चार बार अड़तालीस बावन छप्पन चार दस छप्पन साठ चौसठ अड़सठ बहत्तर छहत्तर एसी चार बीस एसी चार एक बीस चौरासी अठासी बाईस सौ अठासी था चार बाईस अठासी बानो अठासी में चार नंबर बानो छन्नो सौ बराबर सो की तो है सौ करता नाना सामान्य हो सो
ઘટતો જવાનો બરોબર પહેલા કયું નીકળે 12 વાયા દે દેવ ની 12 નો ભડી નીકળશે જોઈ Yeah,
सह अविभाज्य संख्या लखवानु कारण अहीं अहीं ने 15 अने 37 नो सामान्य अवयव एक छे તેથી 15 અને 37 સહ અવિભાજ્ય કમ્પ્લીટ બરોબર સામાન્ય અવયવ કેટલો હોવો જોઈએ એકડો આપણે 415 કયા ઘડિયામાં આવે 415 કયા ઘડિયામાં આવે 115 તો એકડાના ઘડિયામાં તો આવે જ નહીં 415 એકડાના ઘડિયામાં આવે હવે 415 તો બહુ મોટી સંખ્યા છે એટલે કરોડો છે તો 415 માં તમે એકમનો અંક જો 5 છે તો જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય તો તમે 5 નો ઘડિયો લ્યો એમ 83 સુધી લખો તો 5 ગુણ્યા 83 કરો એટલે 415 થાય બરોબર એટલે કે 83 5 415 પછી 83 415 ખ્યાલ આવી ગયો બરોબર આ ને આ બે ના અવયવ જ કહેવાય 415 83 અને 5 એ બે એના અવયવ છે હવે 83 તો જોઈ લો અવિભાજ્ય સંખ્યા છે બરોબર 83 અને 5 તો પછી તો કોઈ આગળ કે અવયવ પડવાના નહીં તો હવે સામાન્ય ચાર સો પંદર ને બીજી કોઈ સંખ્યા વડે ભાગ્ય થાય ચાર ને પાંચ પાંચ ને પાંચ દસ ત્રણ વડે નો ભાગ્ય નવ વડે નો ભાગ્ય બે વડે નો ભાગ્ય થાય દસ વડે નો ભાગ્ય થાય આઠ વડે નો ભાગ્ય થાય ચાર વડે નથી ભાગી શકતા એટલે એના કોઈ અવયવ રહી ચાર નહીં તો આમાં સામાન્ય અવયવ કયો આવે એક ચાલ આવી ગયો અહીં કહેવાય છે સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય છે નહીં કહેવાય કહેવાય છે નહીં કારણ કે શા માટે કારણ કે આના સામાન્ય અવયવ એક અને પાંચ બંને અહીંયા સામાન્ય અવયવ એક અને પાંચ બંને માટે આ બે સંખ્યાઓને સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય છે અહીં 30 અને 415 ના સામાન્ય અવયવ એક અને પાંચ છે તેથી સહ અવિભાજ્ય સંખ્યા
અવરેખા છે જે 415 ના અવયવ કઈ રીતે આવે બેટા જો તમે 4 1 5 83 ને 415 તો 415 ને હે ને આ ફક્ત ને ફક્ત 5 વડે ડિસ્ટન્સ ભાગી ગયો અને 83 વડે ભાગી ગયો બરોબર એટલે કે અને સામાન્ય અવયવ 1 અને 5 છે તેથી સહઅવિભાજ્ય સંખ્યા નથી હવે ડી છે 70 અને 68 70 ના અવયવ દેવી 1 70 70 અને 70 એક 70 68 ના કયા થાય 1 68 68 34 2 68 બરાબર 34 2 68 થાય પછી 70 6 68 થાય 70 6 68 એટલે કે 4 70 68 જો 68 34 2 68 થાય 17 4 68 કમ્પ્લીટ સામાન્ય અવયવ કયા કયા આવે 1 17 આ કેવાય સહઅવિભાજ્ય સંખ્યા ન કેવાય કારણ કે આમાં સામાન્ય અવયવ કયા કયા 1 અને 17 બંને સહઅવિભાજ્ય સંખ્યા કોની કેવાય સામાન્ય અવયવ ફક્ત ને ફક્ત એક જ હોવો જોઈએ બરાબર લખવાનું અહીં 17 અને 68 ના સામાન્ય અવયવ એક અને 17 છે તેથી 17 અને 68 આન્સર સહ અવિભાજ્ય સંખ્યા નથી બરાબર કમ્પ્લીટ આ વાત યાદ રાખી લેજો હવે આના પછીનો જે ઈ અને એફ ઈ બે દાખલા જે આના પછીના ભાગમાં આપણે જ્યારે મળશું ત્યારે પાછળ ભણાવશું હવે આની પહેલા આપણે એક લેસન જોઈ લઈએ ખાસ હવે લેસન ની અંદર 21 થી 30 સુધીના ઘડિયા એક માં સ્વાધ્યાય નંબર 3.4 આપણે જે ચાલતો રહેલું છે પાઠ્યપુસ્તકમાંથી એનો પ્રશ્ન નંબર બીજો ત્રીજો અને ચોથો જે આપણે આ ભાગ ની અંદર ભણે પાંચમો જે અધૂરો હોય બરોબર આ ત્રણ ત્રણ પ્રશ્નો ની તમારે એક વખત લખીને આવવાના છે